નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. સમાચારો સાથે હું છું બંસી. 9 PM 90 ન્યૂઝ બુલેટિન શરૂ કરીએ તે પહેલા મહત્વના સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાશે, ચિરાગ કાલરિયા ભાજપમાં જોડાશે, મહત્વના સમાચાર મળી રહ્યા છે. જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય છે ચિરાગ કાલરિયા, તે કેસરીઓ કરશે. ગત ચૂંટણીમાં હાર્યા હતા. પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ પણ ભાજપમાં જોડાશે. વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કશ્યપ. જી કશ્યપ, શું છે વધુ વિગતો? હાલ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી અને ભાજપે જંગી ભરતી મેળો છે તે શરૂ કર્યો છે. મહત્વનું છે કે કોંગ્રેસના જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય કે જેઓ 2017 ચૂંટાયા હતા, ચિરાગ કાલરિયા તે ભગવું કેસ ધારણ કરશે. તો ડભોઈના પૂર્વ ધારાસભ્ય કે જેઓ પહેલા ભાજપમાં જતા પરંતુ 2022 ટિકિટ નહીં મળતા તેને પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો અને કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી હતી પરંતુ તે હાર્યા હતા અને હવે તે પણ ભગવો ખેસ જે છે તે ધારણ કરશે. આ સિવાય જો વાત કરીએ તો કોંગ્રેસના અમદાવાદ જિલ્લાના પ્રમુખ જે બળવંત ગઢવી છે તે અને તેના ભાઈ ઘનશ્યામ ગઢવી છે, એની સાથે ઓબીસી મોરચાના નેતાઓ જે છે તે ભગવો ખેસ ધારણ કરશે. લોકસભા ચૂંટણીને લક્ષ્યમાં રાખીને ભાજપ દ્વારા ભરતી મેળો છે તે હાથ ધરવામાં આવ્યો છે. કારણ કે પ્રદેશ ભાજપનું લક્ષ્ય છે કે 5 લાખની લીડ સાથે તમામ સીટ જીતવી, સાથે જ રાષ્ટ્રીય સ્તરે ભાજપનું સંગઠન છે તેના દ્વારા આ કાર્યક્રમ જે છે તે હાથ ઉપર લેવામાં આવ્યો છે અને જેના ભાગરૂપે જે એક બાદ એક કોંગ્રેસના જે દિગ્ગજ કહી શકાય તેવા નેતાઓ છે તેના કાંગરા ખરી રહ્યા છે. એટલે કે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ ને કોઈ પણ સંજોગોમાં નબળી પાડવી જેથી કરી અને ભાજપ તમામ સીટો જે છે તે જંગી લીડથી જીતી શકે. જી કશ્યપ, સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ આભાર.